छत्रपति शिवाजी ना दीकरा संभाजी ने औरंगजेब ने कचेरी में एकाओ अठी अठी मणनी हाकल ना बेर खाए में कहवा के डोक में नाखी दीधेला अने खराड 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 करता संभाजी आमा हाल्यो हवे साहेब सभा में अने तेथी एनो एनो कवि हार्यो हतो અને કવિએ હિન્દીમાં કવિત લખેલું છે મને યાદ નથી પણ એનું ચોખ્ખું ગુજરાતી એવું થાય કે એ સંભાજી એ શિવાના દીકરા આજ તું ઔરંગઝેબની કચેરીમાં એવો લાગજો કે જેવી રીતે લંકાના રણ મેદાનમાં કહેવાય કે જ્યારે હનુમાનજીને પકડી અને રાવણની કચેરીમાં જેમ લાવ્યા હતા અને તેથી હનુમો જતી જેવો રૂડો લાગતો હતો એવો તું આજ ઔરંગઝેબની સભામાં એમ કહેવાય કે તું હારો લાગજો એનું એનું કવિત ગાયું સંભાજી નું કવિતા ખૂબ બોલ્યો આણ ઔરંગઝેબે કીધું એ કિસકી કવિતા હૈ કે મેરે સંભાજી કી કવિતા હૈ કે આપ તું મેરી કવિતા ગાઓ મેરી કવિતા સુનાઓ નહીં મેં શિવા કા બેટા સંભાજી કા કવિ હું મેં કુત્તા તેરી કવિતા નહીં ગા સકતા અરે હમ ભી શેર નહીં તુમ કુત્તે હો આ બોલ્યો છે સપના મંગ સાહેબ આવા મર્દો માટે મરી જવાય યાર એક મહિનો ભૂખ્યો રાખે છે અને એક મહિને રોજ એક એક ઈસ કાપે છે એક દી એક આંગળી બીજે દી બીજી આંગળી ત્રીજે દી ત્રીજી આંગળી નહીં મેં મર સકતા હું લેકિન મેરે સિવા કે બિના દૂસરે કા ગુણગાન નહીં ગા સકતા યે મેરા અંદાતા હૈ મેં ઉસકા કવિ હું સાહેબ માસલિયો ને એના અંગ ખવડાવ્યા છે ઇતિહાસ વાંચ્યો માસલિયો ને એના શરીરના ટુકડા तू मेरा धर्म अंगीकार कर लो और मेरी बेटी से शादी कर लो मेरी बेटी तुझे बहुत चाहती है अरे देख औरंगजेब बोलो इतिहास देख संभाजी तेरे जैसा मेरे चार लड़का होता ने तो मैं पूरे हिंदुस्तान को कब्जे में ले लेता क्या बात है संभाजी तेरी ताकत और मेरा धर्म स्वीकार लो बहुत वखाण कर तू बहुत अच्छा है धर्म स्वीकार लो और मेरी बेटी से शादी कर लो और तेदी संभाजी बोलियो मेरा बाप शिवा है मैं कट सकता हूं लेकिन लपेट नहीं सकता हूं टुकड़ा कर क्या गया था आपने क्या होता आपने પ્રતાપ ને 16 વર્ષ સુધી પૂંજા ભીલ ની વચ્ચે જંગલ માં રહેવું પડે ધન્યવાદ આપું સાહેબ તેથી પૂંજા ભીલ ના પરિવાર ને 16 વર્ષ માં 35,000 ભીલ ના દીકરા મહારાણા પ્રતાપ હાથો કપાણા છે કોક દી ઇતિહાસ વાંચો અમરસિંહ કુંવર 1 વર્ષ ના હતા અને જંગલ માં વયા ગયા હતા ની અમરસિંહ 18 વર્ષ ના થયા ને ત્યારે કોણ પ્રતાપ ને કોણ અમરસિંહ નક્કી ન કરી શકાય અને એ ક્યારે બે ફોજ તૈયાર થઈ અને ફરીવાર મેવાડ જીતે છે ફરીવાર ઉદયપુર જીતે છે એક બાજુ રામાયણ બાપુ રામનું પાત્ર લ્યો અને એક બાજુ શિવાજી મહારાણા પ્રતાપનું પાત્ર લ્યો ભગવાન રામ તો 14 વર્ષ વનમાં રહ્યા અને એની સાથે તો હનુમાનજી મળ્યા અંગદ મળ્યો જાંબુવાન મળ્યા મારા રાણાને કોઈ ન મળ્યું મારા રાણાને કોઈ એક જ એકલિંગજી ઉપર ભરોસો અને એના ગુરુ આચાર્ય રાઘવેન્દ્ર દાસ ઉપર ભરોસો મેરા ગુરુ મેરે સાથ હૈ મેરા એકલિંગજી મેરે સાથ હૈ મેરા ચેતક મેરે સાથ હૈ ચેતક એ અવતાર હતો સાહેબ આ બધી વાતો કરવા બે તો હું પણ એટલે કહું છું હવે જ્ઞાતિ ભાતિના વાડા મૂકો એક બનો નેક બનો અને સંસ્કૃતિનો પાઠ કરો યાર બેઠા બેઠા યાર એની સિવાય મારો તમારો ઉધાર નથી અને સંભાજીના ટુકડા કરીને ઔરંગઝેબે એલાન કર્યું કે આને કોઈ અંતિમ વિધિ કરશે એની આ હાલત કરવામાં આવશે નામ ભૂલી ગયો ગાયકવાડ મરાઠા મરાઠા ને અંદર મહારાષ્ટ્રની બે સત્તા એક ગાયકવાડ અને એક ભોસલે શિવાજીની પરિવાર ભોસલે પરિવાર થાય અને એક ગાયકવાડ પરિવાર એ પણ રાજપૂત નામ ભૂલી ગયો એના બાપે એના દીકરાને કીધું બેટા એ મેરા શિવા કી બેટા હૈ શિવા કા બેટા હૈ
एक काम कर, वहां से हम गुजरते मुझे तू गोली मार दे और मेरा अग्नि संस्कार वहां कर दो, उसके साथ संभाजी का हो जाएगा। दीकरा नु केम भाई हिम्मत आले बाप ने गोली मारवा मा। तेदी बापे दीकरा ना हाथ मली झोटी बंदूक पोताना हाथे फड़ाको खाय अने जे जग्याए संभाजी पीड़ो तो न्यायी मर्द पड़ी गयो। अने एम केवाय के एणे एनो अग्नि संस्कार तेदी कर्यो। मारो केवानो सूर ही छे, एवडी परिस्थिति माली आ देश पसार थयो छे, एटले मां जीजाबाई कहे छे, शुं कहे? आज माता तने पाथले रे रूड़ी फूलड़ा तेरी से रे बापा फूलड़ा तेरी से काले तारी वीर पथारे पाथर से विष बुझाले काले तारी वीर पथारे पाथर से विष बुझाले जीजा बाई ने जागा बालूड़ा नी मात ही जोले धारणा डूंगरा डोले નિશાન નો ફગે હા એનો અર્થ એ નથી કે આપણે ગમે ના કા નહીં નહીં સમય આવે તો પછી એકચ્યુઅલી હા
राष्ट्र माटे तो साहेब मरवानी तैयारी राखजो, आपणो जन्मजात अधिकार छे। हुं भारत वर्ष नो छुं, भारत मेरी शान है, शिवा और प्रताप ये मेरी इज्जत है। राम जेवो आपने भगवान मिल्यो, आना थी तो बीजू तमारे गौरव शू जोवे। कृष्ण जेवो आपने भगवान मिल्यो, अने महादेव तीजू नेत्र खोले था हलगावी नाखे बल फलाने। पण आपणे हुं वधारे विश्वास वाला थशे थशे नहीं, पण आ एक कड़ी मने बहु गमे छे साहेब, आलडानी छेली ज कड़ी लेवी छे। आज माता तने पाथरे रे रूड़ी फूल डाके रे शिवा फूल डाके रे। ये बात आकड़ी मत कीधा युवान मित्रों बधा आप बैठा छो ने सामा शिवाजी ना आलड़ा में जवेरसन मेघाणी आलड़ उड़क्यू छे। हवे घड़ीक रहेवा ग्यो, घड़ीक घड़ीक भले पड़ी आई रूपिया मने घड़ीक जेम शिवाजी फूलड़ा करी सहज में नहीं लीधाई लैजो, तुम तारे लीधाई लैजो એટલે ઘડીક હું આ સંપત્તિની સહેજમાં હોઈ લઉં ને। હવે તમને લાગે કે આ મુકેશ અંબાણી ધીરુ અંબાણી કોઈ દેમ રૂપિયા વચ્ચે આમ બેઠા છે, આમ બેઠા છે કારણ એનો મોકો મળ્યો છે તો આપણે આપણે તો રોજ આમ આવડો ટીક લ્યો। પણ મારે વાત કરવી છે સાહેબ, એક જ મિનિટ ને જરા આપ સાંભળજો, મજા આવશે। શિવાજી આમાં આલડા શિવાજીના આલડામાં મેઘાણીએ લખ્યું, આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ। તો શિવાજીનો જન્મ થયો ત્યારે ગોદડું નહીં હોય, ગોદડી નહીં હોય, કપડું નહીં હોય, મોતો સાહેબ વાતમાં જઈનો એકાય છે, ઇતિહાસ વાંચજો મિત્રો ક્યારેક। તેજ ઉપર વધારે તો થોડીક પ્રશંસાઓ રજૂ થઈ હશે, ઇતિહાસ બહુ બાકી રહી ગયા સર। બે ઘોડેસવાર પાછળ 18,000 ની ફોજ, ટૂંકી વાત લઈ લો, સાંભળજો હવે આ વાત। 18,000 ની ફોજ પાછળ છે, મારો મારો ભાગ ન પાવે, પકડો પકડો ની બલાકુ બોલે છે। અને બે ઘોડે ખીપરા ખડા કરતા પોતાની ઘોડલી ઉડાડતા જાય છે। અને કેવા કયો સાહેબ, એમાં ડુંગરનો ગાળો હાકડો ગાળો આવ્યો, હાકડો ગાળો આવે એટલું નહીં સાહેબ, આડું ગાડાનું ફર આવ્યું અને બે ઘોડા ઉભા રહી ગયા। એક ઘોડે સવારે બીજા ઘોડે સવારને કીધું, તમારો ઘોડો ફર ઠેકી શકશે? કે ના, મારો ઘોડો ફર નહીં ઠેકી શકે। તો તમારા ઘોડાને એક બાજુ લ્યો, પાછળ દુશ્મનોની વાર છે, જો હાથમાં આવી જાવ તો રાઈ જમડી એમ કે બેક ટુકડા કરી નાખશે, માટે હવે તમારા ઘોડાને એક બાજુ લઈ લ્યો। એક ઘોડો એક બાજુ ગયો, બીજા ઘોડે સવારે ડગ ડગલા ઘોડાને પાછો લીધો અને પગની એડી મારીને કેહવાળીમાંથી હાથ નાખ્યો અને બગાક જામ કરતો એમ કે ઘોડો ભર ઠેકી ગયો। પાછળથી બીજા સ્વરની હિંમત આલી, એનો ઘોડો પણ ભર ઠેકી ગયો। 85 ગામની મજલ કાપી મિત્રો, સાંભળજો, 85 ગામની મજલ કાપી, અડધીક રાત થવા આવી છે, બે ઘોડા ઉભા રહ્યા। જો શિવાજી ક્યારે પાકે યાર, ઘોડા ઉભા રહ્યા બે, હવે ઘોડા ઉભા રાખ, હવે દુશ્મનોની હદ પૂરી થઈ ગઈ છે, હવે એ પાછળ નહીં આવી શકે। હવે બીજે ઘોડે સવાર કહે, હા પણ જો સાહેબ વાત કહે, બીજો ઘોડે સવાર કહે છે, હવે નહીં આવે કે ના આયા નહીં આવે, હવે સાંભળો, હું કઈ ખબર સાંભળો છો, સાંભળો છો શબ્દ એ માટે આવે છે, એક સ્ત્રી છે ને એક પુરુષ છે, બે અસવાર છે ને, એક સ્ત્રી છે એક પુરુષ છે, સાંભળો છો? હા, તો એક કામ કરો ને, મને એકાંતમાં લઈ જવાનો બંદોબસ્ત કરો ને, જ્યાં વેરાન વગડો છે, અડધી રાત છે, ડુંગરની ગાળીઓ છે, બે શિવા બીજું કોઈ નથી, સતા દેશની જગદંબા એકાંત માગે છે કે મને એકાંતમાં લઈ જાઓ ને, મને પરસુતાની પીડા થાય છે,
साहेब जे जनेता ने हाड़ा नौ महीना उदर में हालता हो अने ई जनेता एम कहेवाय के सबरागण ने अंदर जागा जिकी बोलावी ने हाली आवती होय अने ई अर्धिक रात ने ठाणे आवी अने एम के કે મને એકાંતમાં લઈ જાઓ પુરુષે નજર ફેરવી ટૂંકી વાત લઈ લો સાહેબ પુરુષે નજર ફેરવી આ બધા નજર ફેરવી તો બાજુમાં એક ડુંગર દેખાડો ડુંગર ઉપર દેવળ દેખાણું ચાંદો અડધે આકાશે આવી ગયો છે હવે હાંભળજો હવે પુરુષે સ્ત્રીને એના ઘોડા ઉપર બેલડ લીધા છે ભૈયા આવ્યા એમ કરીને પોતાના આગળ બેસાડ્યા હાથ રાખ્યો અને ઘોડાને લગામ ખેંચી કાટ 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 કરતો એમ કહેવાય ઘોડો ડુંગર ચડે છે મંદિરની પાસે ઘોડાને ઊભું રહેવું એ જગદંબાને નીચે ઉતારવી પુરુષે નીચે ઉતરવું મંદિરના દરવાજા ખોલવા અને જેમ નવોઠા પ્રવેશ કરે એમ એ જગદંબાનું મંદિરમાં પ્રવેશ થવું મંદિરના દરવાજા બંધ થવા અને અડધી રાતનો મજર ભાગ્યો ત્યારે અંદરથી બાળક રડવાનો અવાજ આવ્યો અને બહાર ઉભેલો પુરુષ ટેલે છે કે શું પરિણામ આવ્યું છે એક વાર બીજી વાર પૂછે છે સાંભળો છો શું પરિણામ આવ્યું છે અને તેથી અંદરથી મંદિરના ભૂગર્ભમાંથી સિવાય ભવાનીના મંદિરમાંથી તેથી એક શબ્દ આવ્યો છો આર્ય પુત્ર મુજાતા નહીં મે ભારતના ભળવીરને જન્મ આપ્યો છે એ જન્મ દેનાર બીજી કોઈ નહોતી માં જીજાબાઈ હતી અને બાળક જન્માય બીજો કોઈ નહોતો એ છત્રપતિ શિવાજી હતો અને તેથી વગડામાં એની પાસે ગોદડી નહોતી બાપ હવારના પોરમાં વગડાના કોણા કોણા ફૂલડા વીણ્યા અને ફૂલડાની સેજ બિચાવી અને જગદંબાએ પોતાના હાડલાનો અડધો કટકો ફાડ્યો અને એનું પારણું કર્યું અને તેથી ફૂલ પાથરતી પાથરતી જીજાબાઈ એટલું કહેતા હતા સાંભળજે શિવા આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સે ધણ ધીંગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘર ભૈયા મારે ठाकुर जी न थाओ घर भैया मारे ठाकुर जी न थाओ રૂડી ફૂલ ના કેરી સે શિવા ફૂલ ના કેરી સે